ऑल इंडिया मजलिस ए इत्तेहादुल मुस्लिम द्वारा गत सप्ताहमां रमजान समय सूरत कलेक्टर ने अपायेला आवेदन पत्र में जणाव्युं हतुं के गौरक्षरा नामे नेहा पटेल नामनी महिला खोटी रीते मुस्लिमों ने हैरान करे छे अने लिंबायत विस्तार में वहली सवारे लोकोना घरों खखड़ावी गाड़ो आपती होवानो उल्लेख आवेदन पत्र में करायो छे। आवेदन पत्र नो खुलासो आपवानी साथे सूरत कलेक्टर ने नेहा पटेल द्वारा आवेदन पत्र अपायुं हतुं अने पोताना पर थयेला आक्षेपो खोटा छे अने जेना त्यां तपास कराई हती ते रफीक कुरेशी उपनाम धनाव इसाम के जे गौ हत्यामां अनेक वार झड़पायो छे अने एक रीढ़ो गुनेगार छे तेना घरे पोलीस साथे गया हता जेथी आक्षेपो पाया विहोणा छे। અમે સુરત શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે મારા ખિલાફ જે 2-5 એઆઈએમ ઓએસીના પ્રમુખ છે, ઓએસીની પાર્ટીની જે પ્રમુખ છે સુરત શહેરના અંતારી, એ લોકોએ મારા ખિલાફ ખોટા આરોપ મૂક્યા હતા કે હું લિંબાયત એરિયામાં જઈને સ્લમ એરિયામાં જઈને મેં તોફાન કર્યું, હકીક કે એક લાકડી લઈને અને ખોટા અપશબ્દ બોલ્યા એમને રમઝાન સમયના, એ તદ્દન ખોટું હતું। મેં પીએસઆઈ નીનામા સાહેબને જાણ કરી હતી અને પોલીસ પ્રશાસનને સાથે લઈને સ્ટાફને લઈને અમે સુકડું જે છે રફીક એના ત્યાં રેડ કરી હતી જે અગાઉ પણ ગૌ માસનો આરોપી છે। કેટલા દિવસ પહેલા કહી હતી શું હકીકત છે? 2-5 એ લોકોએ આવેદન પત્ર આપ્યું હતું મારા ખિલાફ અને ખોટું હતું અને પ્રેસ મીડિયામાં એવું પણ જણાવ્યું કે હું લાકડી લઈને અને બધાને મુસ્લિમને હેરાન કરું છું, જે તદ્દન ખોટું હતું। એમાં અને સચ્ચાઈ એ હતી કે પોલીસ પ્રશાસનને સાથે રહીને હું રેડ કરું છું અને એમને પ્રેસ મીડિયાને પણ ખોટી જાણકારી આપી મારા વિરુદ્ધ, ભડકાયા લોકોને મારા ખિલાફ કે અને મારા એટલું ખરાબ રીતે ભડકાયા કે હવે લોકો મારવા માટે મારી હત્યા કરવા માટે પણ એ લોકો ઉશ્કેરાય છે લોકો અને લોકોને ખોટી રીતે ખોટી માહિતી આપે છે મારા ખિલાફ। જ્યારે અમે રેડ કરી હતી ત્યારે જ્યારે ઘરે અમે એને રેડ કરી હતી ત્યારે 7 પશુઓ મળી આવ્યા હતા અને રમઝાન સમય હતો એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી પોલીસને જગ્યા બતાવીને અને પોલીસે જે કાર્યવાહી કરી હોય છે। આગળ મારી રજૂઆત એ છે કે જેટલા ઇલીગલ સ્લોટર હાઉસીસ છે જે ગૌ માસને ગૌ હત્યા કરે છે, ખોટી રીતે પશુની હત્યા કરે છે, એમને સીલ કરી દેવા, એમને બંધ કરાવી દેવા અને આ લોકો ઉપર જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એ લોકો ઉપર કાર્યવાહી કરવી। હાલ તો એઆઈએમઆઈ દ્વારા કરાયેલા આક્ષેપોને પાયા વિહોણા બતાવી ગૌરક્ષક નેહા પટેલે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ સુરત।